नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अंबलिया। तमामनું धोरण नंबर 9 सब्जेक्ट मेथ्स चेप्टर नंबर 4 डिजिटल सुरेख समीकरण में हार्दिक स्वागत छे। आज आपणे स्वाध्याय 4.3 नो प्रश्न 7 व्यवहारिक दाखलो जोईए के धोरण 9 ની બે વિદ્યાર્થીઓ યામિની અને ફાતિમા ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડ મળમાં સંયુક્ત રીતે શું કીધું, સંયુક્ત એટલે બંને એક સાથે મળીને 100 રૂપિયાનો ફાળો આપે છે। તો આ આધારિત આપણે ડિજિટલ સુરેખ સમીકરણ લખવાનું છે અને તેનો આપણે આલેખ દર્શાવવાનો છે। હવે એ બે વિદ્યાર્થીની વાત કરી છે, બંને ફાળો આપે છે, કેટલો ફાળો આપે તે આપણને ખબર નથી, પણ બંને ભેગા થઈને કેટલા થાય છે 100 રૂપિયા। એટલે આપણે ધારી લઈએ, ધારો કે યામિનીએ આપેલો ફાળો બરાબર કેટલો છે 100 રૂપિયા અને ફાતિમાએ આપેલ ફાળો બરાબર કેટલો છે 100 રૂપિયા છે। બંને સંયુક્ત રીતે કરીએ તો કેટલા રૂપિયા થશે 100 રૂપિયા। એટલે આપણે લખીએ કે સંયુક્ત રીતે કેટલા રૂપિયા 100 કુલ ફાળો આપે છે, એટલે કે બંનેનો સરવાળો યામિની આપેલો પ્લસ ફાતિમે આપેલો ફાળો બરાબર 100 રૂપિયા। એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ રજૂઆત થઈ ગઈ। એટલે આપણે એટલો દાખલો પૂરો થઈ ગયો। હવે તેના આપણે આલેખ દોરવાના છે, તો આલેખ ડ્રો કરવા માટે આપણે યામ બિંદુ મેળવવા પડે, તો કોઈ પણ એક બિંદુને કરતા બનાવે આપણે વાય ને કરતા, ને વાય બરાબર 100 માઇનસ x એક્સ વાય, એક્સ ની આપણે કોઈ કિંમત લેવાની, તો એક્સ બરાબર આપણે 0 લઈએ, એક્સ બરાબર આપણે કેટલા લીધા 0, ત્યારે વાય આપણને કેટલા મળે વાય બરાબર 100 માઇનસ 0, એટલે વાય કેટલા મળશે 100। હવે એક્સ બરાબર આપણે 100 લઈએ તો વાય બરાબર 100 માઇનસ 100, એટલે જવાબ શું આવશે 0, વાય 0। એક્સ બરાબર આપણે 50 લઈએ તો વાય બરાબર 100 માઇનસ 50, એટલે જવાબ કેટલો આવશે વાય બરાબર 50। તો હવે આપણે આને આલેખમાં દર્શાવી દઈએ, એટલે સૌ પ્રથમ હવે અહીં આપણે જોઈએ તો પ્રમાણમાપ કેટલું છે, આપણે પ્રમાણમાપ તે મુજબ આપણે લઈએ તો 50 છે 100 છે, એટલે આપણે 10 લઈએ, 1 સેમી બરાબર 10, એટલે આપણે લખીએ કે એક્સ તથા વાય અક્ષ પર 1 સેમી બરાબર કેટલા રૂપિયા 10 રૂપિયા આપણે લઈએ, એટલે અહીંયા કેટલા આવશે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110। અહીંયા આપણે કરીએ તો 10, 20, 30, 40, 50, 60, 80, 90, 100, 110। પહેલું બિંદુ છે, એક્સિયામ 0 છે ને વાયામ કેટલા છે 100, એટલે એક્સિયામ 0 નો વાયામ 100, એટલે 0, 100। બીજું બિંદુ છે, એક્સિયામ 100 અને વાયામ 0, એટલે કે 100, 0। ત્રીજું બિંદુ છે, એક્સિયામ 50 ને વાયામ 50, એક્સિયામ 50 વાયામ 50 છે, એટલે આપણને એ બિંદુ મળશે 50, 50। તેમાંથી આપણે રેખા પસાર કરી દઈએ, એટલે આપણને આ મુજબની રેખા આપણને મળશે, જે આપણે કેવો સુરેખ સીધી રેખામાં આલેખ મળે છે, એટલે દ્વિચલ સુરેખ આલેખ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં સમજ પડી હોય તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તેમજ અમારી યુટ્યુબ ચેનલને તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।